હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 3ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 3. ચાલો દુકાનમાં જઈએ. પ્રવૃત્તિ નંબર 3 અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ છે. તમારે તમારી જાતે પ્રવૃત્તિ કરવાની છે અને જવાબ લખવાના છે. અહીં શીખવા માટે આવડિયો બનાવ્યો છે. ચાલો શીખીએ ધોરણ 3ની પ્રવૃત્તિ નંબર 3. ચાલો દુકાનમાં જઈએ. તમારા ગામ કે આસપાસના હાટમાં જે જે ચીજવસ્તુઓ વેચાતી હોય તેની યાદી નંગ, ગ્રામ અને કિલોગ્રામની કિંમત સાથે નોંધ કરવાની છે. દુકાનની બધી ચીજવસ્તુઓ કોણ ક્યાંથી લાવે છે, તમને કઈ વસ્તુ વધુ પસંદ છે, શા માટે, દુકાનની સામગ્રીને અલગ અલગ પ્રકારે વર્ગીકૃત કરવાની છે. તમારા મિત્રએ પણ જે દુકાનની વિગતોની નોંધ કરી હોય તેની સાથે ચર્ચા કરવાની છે. જો તમારી પાસે 100 રૂપિયા હોય તો તમે દુકાનમાંથી શું શું ખરીદી કરશો તે લખવાનું છે. વસ્તુ અને તેના ભાવ. ઘઉં 40 પ્રતિ કિલોનો ભાવ છે. ખજૂરનો ભાવ 150 પ્રતિ કિલો. ચોખા 40 રૂપિયા પ્રતિ કિલો. બાજરી 35 રૂપિયા પ્રતિ કિલો. સિંગતેલ 140 પ્રતિ લીટર. પેન્સિલ 5 રૂપિયાની એક નંગ. પેન 5 રૂપિયાની એક નંગ. મગ 120ના કિલો. ચણા 85 રૂપિયાના કિલો. સાબુદાણા 80 રૂપિયાના કિલો. મગદાળ 130ની કિલો. મકાઈ 40ની કિલો. સંચો 5 રૂપિયાનો એક નંગ. પરિકર 30 રૂપિયાનું એક નંગ. આવી રીતે તમારે વસ્તુઓના ભાવ અહીંયા નોંધવાના છે. મેં અહીંયા જે વસ્તુઓના ભાવ લખ્યા છે એ જ લખવા જરૂરી નથી. તમે દુકાનમાંથી કોઈ પણ વસ્તુના ભાવ પૂછી અહીંયા લખી શકો છો. નોટબુક 30 રૂપિયાની એક. છાશ 20 રૂપિયાની 500 ml. સમોસા 10 રૂપિયાના 2 નંગ. મારે અહીંયા 20 નંગ લખાયું છે. 10 રૂપિયાના 2 નંગ. ખાંડવી 130ની કિલો. ખમણ 150ના કિલો. પાતરા 120ના કિલો. દૂધ 32 રૂપિયાનું 500 ml. જલેબી અહીંયા ભાવ લખવાનો બાકી છે. જલેબી 20 રૂપિયાની 100 ગ્રામ. બરફી 150ની કિલો. પેંડા 120ના કિલો. કાજુકતરી 300 રૂપિયાની કિલો. મોતીચૂર લાડો 250 રૂપિયાના કિલો. આવી રીતે તમે ભાવ અને વસ્તુના નામ લખશો. ત્યારબાદ દુકાનની બધી ચીજવસ્તુઓ કોણ ક્યાંથી લાવે છે તેમાં લખીશું. ઘઉં, મગ, ખજૂર, ચણા, ચોખા, સાબુદાણા, બાજરી, મગ, દાળ, સિંગતોલ, મકાઈ જેવી કરિયાણાની વસ્તુ દુકાનદાર તેના જથ્થાબંધવાળા મોટા વેપારી પાસેથી મેળવે છે. પેન, પેન્સિલ, નોટબુક, સંચો, પરિકર જેવી સ્ટેશનરીની સાધન સામગ્રી દુકાનદાર જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી કરે છે. દૂધ અને છાશ જેવી વસ્તુઓ દુકાનદાર નજીકની મોટી ડેરીમાંથી લાવે છે. સમોસા, ખાંડવી, ખમણ, પાતરા જેવી ફરસાણની વસ્તુ દુકાનદાર જાતે બનાવે છે. જલેબી, બરફી, કાજુકતરી, મોતીચૂર લાડુ જેવી વસ્તુ કંદોએ પોતાની જાતે બનાવે છે. ત્યારબાદ તમને કઈ કઈ વસ્તુઓ વધુ પસંદ છે અને શા માટે. મને તેમાંથી સમોસા અને ખાંડવી જેવા ફરસાણ તથા જલેબી અને કાજુકતરી જેવી મીઠાઈ ખૂબ જ પસંદ છે, કારણ કે તેનો સ્વાદ ખૂબ જ મજેદાર હોય છે. સાથે સાથે પેન, પેન્સિલ, નોટબુક, પરિકર, સંચો જેવા સ્ટેશનરીના સાધનો પણ મને ગમે છે, કારણ કે હું તે સાધનનો ભણવામાં ઉપયોગ કરું છું. દુકાનની સામગ્રીને અલગ અલગ પ્રકારે વર્ગીકૃત કરવાની છે. કરિયાણાની વસ્તુમાં ઘઉં, મગ, ખજૂર, ચણા, ચોખા, સાબુદાણા, બાજરી, મગદાળ, સિંગતેલ લઈ શકાય. સ્ટેશનરીની વસ્તુમાં પેન, પેન્સિલ, નોટબુક, સંચો અને પરિકર આવશે. ડેરીની વસ્તુમાં દૂધ અને છાશ આવશે. ફરસાણની વસ્તુમાં સમોસા, ખાંડવી, ખમણ અને પાતરા આવશે. મીઠાઈની વસ્તુમાં જલેબી, બરફી, કાજુકતરી, મોતીચૂર લાડુ આવશે. ત્યારબાદ જો તમારી પાસે 100 રૂપિયા હોય તો તમે દુકાનમાંથી શું શું ખરીદી કરો અહીંયા તમારે તમારી જાતે તમે શું લેશો તે લખવાનું છે. જો મારી પાસે 100 રૂપિયા હોય તો હું દુકાનમાંથી 10 રૂપિયાના 2 નંગ સમોસા, 30 રૂપિયાની 1 નોટબુક, 10 રૂપિયાની 2 પેન અને 10 રૂપિયાની 2 પેન્સિલ, 10 રૂપિયાના 2 નંગ સંચા અને 30 રૂપિયાનું 1 પરિકર વગેરેની ખરીદી કરીશ. આ રીતે તમારે દુકાનમાં મળતી વસ્તુઓ વિશે લખવાનું છે, જાણવાનું છે, સમજવાનું છે અને તમે 100 રૂપિયામાંથી શું લેશો તે અહીંયા લખવાનું છે. અહીં આપણી પ્રવૃત્તિ 3 પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણની 3ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિઓ તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.